નમસ્કાર, હું બીરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેનિંગ. વડોદરામાં ઉડિયા સમાજ દ્વારા 88માં ઓડિશા સ્થાપના દિવસ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે જ મુખ્ય મહેમાન તરીકે વડોદરા ઇસ્કોન મંદિરના ઉપસભાપતિ નિત્યાનંદ સ્વામીજી, જ્યોતિન્દ્રનાથ મહારાજ, SICOના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી ઓરિયા સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. વડોદરામાં ઇસ્કોન મંદિરના પટાંગણમાં 88માં ઓડિશા દિવસ ની જે ઉજવણી કરવામાં આવી છે તે ભવ્ય અને સફળ રીતે કરવામાં આવી છે. આ ઓડિશા સમાજના સાંસ્કૃતિક સમારોહના પ્રારંભે શ્રી જગન્નાથજી મહારાજના વંદન અને ઓડિશા રાષ્ટ્રીય ગીત વંદે ઉત્કલ જનની સાથે જ કરવામાં આવી છે. ત્યારબાદ સમારોહમાં પરંપરાગત રીતે ઓડિશી નૃત્ય, ભક્તિ ભજન ગાયન, શાસ્ત્રીય ભરતનાટ્યમ નૃત્ય, સંબલપુરી લોકનૃત્ય તેમજ આધુનિક નૃત્યની રજૂઆત યુવાનો અને યુવતીઓ તેમજ બાળકો દ્વારા કરવામાં આવી છે. પ્રદર્શન વગેરે સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા. સિસ્કો જે સંસ્થા છે તેના મેનેજમેન્ટ કમિટીના દેવાશીષા પાંડે, નીલાંબી પટનાયક, મદન દાસ, રેખા શાહ સહિતના આયોજક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જય જગન્નાથ. મેં મલયા નાયક, પ્રેસિડેન્ટ શ્રી જગન્નાથ સોશિયો કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બરોડા. હમ લોગ એવરી યર ઓડિશા કા જો ફાઉન્ડેશન ડે હોતા હૈ 1 એપ્રિલ કો હમ મનાતે હૈ. ઇસ સાલ દિસ ઇઝ ધી 88 ફાઉન્ડેશન ડે ઓફ ઉત્કલ દિવસ. હમ લોગ જો સોસાયટી હૈ વો લાસ્ટ 10 યર્સ મેં બરોડા મેં હમ લોગ બહુ સારે સોશિયલ ઓર્ગેનાઇઝેશન સોશિયલ એક્ટિવિટીઝ કર રહે હૈ. જૈસે કે ઓડિશા કા જો ફની હુઆ થા યા ફિર બેંગલ કા જો સાયક્લોન યા ફિર બિહાર કા જો બાઢ આયા થા ઉસમે કોવિડ 19 ઇસ સબ મેં હમ લોગ બહુ સારે હમારે જો ઓર્ગેનાઇઝેશન કા જો એક્ટિવ મેમ્બર્સ હૈ ઓર બરોડા કે જો લોકલ્સ હૈ ઉનકા સપોર્ટ કે થ્રુ મેં બહુ સારે કલેક્શન કિયે થે ઓર ઇસકો ડિસ્ટ્રીબ્યુટ કિયા થા હમારે ખુદ વોલન્ટિયર્સ જાકે ડાયરેક્ટ વહાં પે ઉનકે હેલ્પ કરને કે લિયે હમ વહાં પે પહોંચે થે ઓર ઉનકો મદદ કિયા થા. આજ યે જો ઓર્ગેનાઇઝેશન કા જો 88 ફાઉન્ડેશન ડે હૈ હમારા ઓડિશા કા ઉત્કલ કા તો ઇસકે ઇસકે બેસિસ પે હમ કલ્ચરલ એક્ટિવિટીઝ કર રહે હૈ જિસકે તહત હમ ઓડિશા કા જો ટ્રેડિશનલ ડાન્સ હૈ જૈસે ઓડિસી હો ગયા, સંબલપુરી ડાન્સ હો ગયા, ઓડિશા કે જો જગન્નાથજી કા ભજન્સ હો ગયા, ઇસકે પર બહુ સારે પ્રોગ્રામ્સ હમ કરને વાલે હૈ. આપ લોગ સબ યહાં પે આઈ હૈ, થેન્ક યુ સો મચ હમારે કો હેલ્પ કરને કે લિયે. આજ યહાં પર હમારા ઓડિશા કા 88 ફાઉન્ડેશન ડે હમ યહાં મના રહે હૈ. હમ બેસિકલી ઓડિશા સે હૈ और पूरी जगन्नाथ धाम जो ओडिशा है वहाँ से आके यहाँ पर हमारा गुजरात का संस्कार नगरी वडोदरा में जितने सब ओडिया लोग यहाँ रहते हैं और वो हम सब लोग हमारा ओडिशा का जो फाउंडेशन डे एवरी ईयर मनाते आ रहे हैं. और हमारा लक्ष्य एक ही है कि हमारा ओडिशा का जो महान कला और संस्कृति को पूरा सारा गुजरात में और आउट ऑफ गुजरात मतलब सारा विश्व में भी ये प्रचलित करने के लिए हम प्रयासरत हैं. और इसके लिए हम अपना सभी कला संस्कृति का ये सब हम प्रोग्राम करके हम इसको पूरा गुजरात में जो अपना कला परिचय का प्रदर्शन करवा रहे हैं और उनका हमारा परिचय दे रहे हैं और हमारा संस्कृति के बारे में लोगों को प्रचार कर रहे हैं. और हमारा यहाँ जितना भी ओडिया लोग जहाँ जहाँ पर रहते हैं वो सबको एक भाईचारा में बांध के रखने के लिए हमारा बहुत सारा सांस्कृतिक और सामाजिक प्रोग्राम भी हो रहा है. और जैसे कि हम समाज का कल्याण के लिए भी बहुत कुछ कर्म करते हैं. जैसे कि मान लो अभी कहाँ पर साइक्लोन आया है और कहाँ पर जैसे कि अभी हमारा ये हुआ था हमारा जो कोविड 19 में हमारा ये पूरा जो कार्यकर दल पूरा जाके सभी प्रकार का सपोर्ट किए थे और हमारा ओडिया लोगों को भी बहुत सारा सपोर्ट दिए थे. और इसके साथ साथ मैं अभी ये अपील कर सकता हूँ, मैं यहाँ संस्था का जनरल सेक्रेटरी के हिसाब से हमारा जितना भी यहाँ बड़ोड़ा में बसे हुए ओडिया लोगों को मैं अपील करता हूँ कि सभी लोग आके कंधे पे कंधे मिला के ये हमारा समाज का कल्याण के लिए जैसे हम कुछ आगे कुछ काम कर सकते हैं उसमें हम सब एक हो के एक ही समाज लेके और हमारा समाज का कैसे डेवलप कर सकते हैं उसके ऊपर चिंता करेंगे. उसके लिए जय जगन्नाथ. मेरा नाम उमा सिंह त्रिपाठी. सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय. आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर.